ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ શહેરની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજથી જેપી કોલેજ રોડ ઉપર નવો બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને તેનો છેવાડાનો બ્રિજ જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તથા એમકે કોમર્સ કોલેજના ગેટ નજીક પૂરો થઈ રહ્યો છે, જેથી ત્યાંથી મોટા વાહનો બ્રિજ ઉપરથી ઝડપથી નીચે ઉતરશે, જેનાથી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અકસ્માત થવાની ખૂબ જ શક્યતાઓ હોવાની રજૂઆત કરી આ અંગેની યોગ્ય તપાસ કર્યા બાદ અકસ્માતો નહીં બને તેવી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભરૂચ કલેક્ટર સાહેબને બ્રિજના અનુસંધાનમાં અમે આવેદનપત્ર આપેલ છે, ત્યારે ગોલ્ડન બ્રિજથી જે બ્રિજ પસાર થાય છે એને કોલેજ ના ગેટ સુધીને જ માત્ર બનાવવા માટેનો આ સરકારે નિર્ણય કરેલો હોય, હકીકતમાં જ્યારે આનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું ત્યારે એના માપ નકશા અને એની ડિઝાઇન કંઈક અલગ હતી, છતાં પણ કોઈ માનીતા બે ત્રણ લોકોના કહેવાથી સરકારમાં બેઠેલા પોતાના સ્વાર્થ ખાતર આ બ્રિજને ટૂંકાવી દીધેલો છે. ત્યાં આગળ અસંખ્ય વિદ્યાર્થીઓ ત્યાંથી અવરજવર છે, આજુબાજુ સોસાયટીઓ છે, ક્લાસીસો છે, બધાને એની મુશ્કેલી પડે છે. અને જો આ સરકારે એવું નક્કી જ કરેલું હોય કે કોઈનો મા બાપ ગુમાવવાનો હોય, કોઈનો બેટો ગુમાવવાનો હોય કે કોઈની પત્ની ગુમાવવાની હોય અને પછી જ જો આ સરકાર નિર્ણય લેવાની હોય તો અમે ક્યારેય પણ ચલાવી નહીં શકીએ. બીજો મુદ્દો અમારો એ હતો કે સવર્ણ ચોકડી ઉપર કેટલીક સ્કૂલો આવેલી છે, કેટલીક સોસાયટીઓ આવેલી છે, કેટલાક ક્લાસીસો આવેલા છે, ત્યાં પણ અમે બ્રિજની માંગણી કરેલી છે. જે બાળક સવારમાં 9 વાગ્યાનું આવતું હોય અને એ બાળક સાંજે 8 વાગ્યા પહોંચતું હોય, જ્યારે એ સ્કૂલ છૂટે છે ત્યારે 35 મિનિટ જેટલો સમય ત્યાં ટ્રાફિક સમસ્યા રહે છે, એ બાળક પણ પોતે ઘરે પહોંચી શકતો નથી, ત્યારે અમે સરકારશ્રીને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આનો તાત્કાલિક અસરથી એની જાહેરાત કરે અને નહીં કરે તો કોંગ્રેસ પક્ષ દ્વારા પટ્ટી ઉપવાસ પર ઉતરી